સૌ પ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે નમસ્કાર મિત્રો હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો આજે જોઈએ તારીખ ચારથી છ એપ્રિલ બે હજાર સત્તરના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ મિત્રો આપને એ પહેલાં જણાવી દઈએ કે અમારા દ્વારા તૈયાર થયેલી એજ્યુસફર એપ્લિકેશનને પણ આપ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અને સ્પર્ધાત્મક પરીક્ષાનું એક વિશાળ મટીરિયલ્સ છે તેના દ્વારા આપ મેળવી શકો છો મિત્રો આજે શરૂઆત કરીએ દહેરાદૂનના પ્રશ્નથી તો દહેરાદૂનમાં ઓગણીસમું રાષ્ટ્રીય વન્ય સંમેલન પાંચ દિવસ માટે આયોજિત થઈ રહ્યું છે મિત્રો આપને જણાવી દઈએ કે આ સંમેલનમાં જે વિષય રાખવામાં આવેલો હતો તે વિષય સમૃદ્ધિ અને ભાવિ પેઢી માટે વન તેવો રખાયો હતો બીજી વાત એ પણ કરીએ કે ભારતની ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની જે સંસ્થા છે એ દહેરાદૂનમાં આવેલી છે અને તે જંગલ ખાતાને લગતા સંશોધનો છે એ હાથ ઉપર ધરે છે મિત્રો અહીંયા એફ આર આઈ ટૂંકા નામની જે વાત કરી તેની સાથે જ એક ભૂલ ઊભી કરે તેવું એક ટૂંકું નામ છે એને પણ આ તકે યાદ કરાવી દઉં અને એ છે એફઆઈઆર જ્યારે કોઈ સુરક્ષાને લગતો મુદ્દો હોય અને આપણે એની સૌપ્રથમ જાણકારી છે એ કોઈ જગ્યાએ આપવાની હોય તો આપણે પોલીસ સ્ટેશનની અંદર આપતા હોઈએ છીએ અને જ્યાં આ રિપોર્ટ નોંધાય છે તે રિપોર્ટને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધવામાં આવતો હોય છે તો ત્યાં આઈ આર શબ્દ વપરાય છે જ્યારે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે આઈ શબ્દ વપરાય છે એ બાબતનો આપણને ખ્યાલ છે એ હોવો જરૂરી છે ત્યાર પછીની વાત કરીએ હાલમાં સરકારી પાવરલૂમ ક્ષેત્રના વિકાસ માટે પાવર ટેક્સ્ટ ઇન્ડિયા યોજના લોન્ચ કરેલ છે મિત્રો આપણે જણાવી દઈએ કે હાલના કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી સ્મૃતિ ઈરાનીએ આ યોજના લોન્ચ કરેલી છે ત્યાર પછીની વાત કરીએ બીજી એપ્રિલ બે હજાર સત્તરના રોજ અલ્લાહાબાદ હાઈકોર્ટની એકસોને પચાસમી વર્ષગાંઠ મનાવવામાં આવેલી આ મુદ્દા સાથે સંકળાયેલા અન્ય બે પ્રશ્નો જે કોર્ટને લગતા છે એની પણ આ તકે આપણે યાદ કરાવીએ તો આઠમી એપ્રિલ બે હજાર સત્તરના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે અને બીજો એક મહત્વનો મુદ્દો આપણે જણાવીએ તો મદ્રાસ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે ઇન્દિરા બેનર્જી નવા ન્યાયાધીશ તરીકે ત્યાં નિયુક્તિ કરાયા છે ત્યાર પછીની વાત કરીએ હાલમાં ઉદય યોજનામાં સામેલ થનાર મિઝોરમ રાજ્ય દેશનું સત્યાવીસમું રાજ્ય બનવા પામેલ છે મિત્રો આપણે જણાવી દઈએ કે જો આપણે પ્રશ્ન એવો પૂછાય કે મિઝોરમ રાજ્ય હાલ ક્યાં યોજનામાં જોડાયેલું છે તો આપણે ઉદય યોજના એવું નામ આપીશું અથવા પ્રશ્ન એવો પૂછાય કે દેશમાં સંચાલિત ઉદય યોજનામાં સત્યાવીસમું રાજ્ય ક્યુ જોઈન્ટ થયેલું તો આપણે મિઝોરમને યાદ કરીશું અથવા પ્રશ્ન છે એ રીતે પૂછાય કે ઉદય યોજનામાં સૌ વખત સામેલ થનાર પ્રથમ રાજ્ય ક્યુ તો એ આવશે આંધ્રપ્રદેશ તો આમ અલગ અલગ સ્વરૂપે અલગ અલગ મેથડથી પ્રશ્નો છે એ પૂછવાની શક્યતા નકારી શકાય નહીં ત્યાર પછીની વાત કરીએ હાલમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા એમ પી ઈ નગરપાલિકા એપ લોન્ચ કરવામાં આવેલી છે આપ તેનું અહીંયા ટાઇટલ પેજ છે એ જોઈ શકો છો તેની અંદર અલગ અલગ પ્રકારની સેવાઓ છે એ આપવાનો પ્રયાસ કરવામાં આવેલો છે ત્યાર પછીની વાત કરીએ હાલમાં કુમાર ચંદરને જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયમાં ભારતના રાજદૂત અને સ્થાયી પ્રતિનિધિના રૂપમાં નિયુક્ત કરવામાં આવેલ છે ત્યારબાદ વાત કરીએ એસબીઆઈ બેંકને પ્રથમવાર ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવતી હતી મિત્રો આપને એક વાત એ પણ જણાવીએ કે હાલ પહેલી એપ્રિલ બે હજાર સત્તરથી એસ ની અંદર પાંચ પાંચ બેંકો અને અન્ય એક મહિલા બેંક મળી એટલે કે આ બધી બેંકોનું એટલે કે છ બેન્કોનું તેમાં વિલીનીકરણ થયેલું છે વાત કરીએ પ્રખ્યાત હિન્દુ શાસ્ત્રીય કિશોરી વર્ષની વયે મુંબઈ ખાતે અવસાન થયેલ છે મિત્રો આપને જણાવી દઈએ કે કિશોરી આમોનકરને વર્ષ ઓગણીસો ને માં પદ્મભૂષણ અને વર્ષ બે હજાર બે માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ વાત કરીએ ત્રીજી એપ્રિલ બે હજાર ના રોજ વિભુ પ્રસાદ કાનુનગોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નરનો કાર્યભાર સંભાળેલ છે મિત્રો આ તકે આપને યાદ કરાવી એક મહત્વનો મુદ્દો તો મુદ્દો એ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ડેપ્યુટી ગવર્નર તરીકે ચાર પદ રહેલા હોય છે તેમાંના આ એક વિભુ પ્રસાદ છે ત્યાર પછી રિઝર્વ બેંક સાથે સંકળાયેલો એક અગત્યનો મુદ્દો જોઈએ તો એ છે કે રિઝર્વ બેંક દ્વારા હાલમાં બસો રૂપિયાના મૂલ્યની નવી નોટ બહાર પાડવા માટેની જાહેરાત કરી દેવામાં આવેલી છે અથવા તો મંજૂરી આપી દેવામાં આવેલ છે ત્યાર પછી વાત કરીએ એક સર્વે દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા બીજા નંબરના વિશ્વના સૌથી સુંદર મહિલા તરીકે જાહેર થયા છે મિત્રો આ આપણા માટે ગૌરવની વાત છે કે તેઓ વિશ્વની અંદર બીજા નંબરે સુંદર મહિલા તરીકેની ખ્યાતિ છે એ પામ્યા છે તો આપણને સહેજે પ્રશ્ન થાય કે તો પ્રથમ નંબર ઉપર કોણ હશે તો પ્રથમ નંબર ઉપર આવે છે એટલે કે પ્રથમ નંબર પર આવે છે બિયોન્સ જે વિશ્વના પ્રથમ નંબરના સુંદર મહિલા તરીકેનો ખિતાબ છે એ મેળવી જાય છે ત્યારબાદ વાત કરીએ ફિફા દ્વારા ગ્વાટેમાલાના પૂર્વ ફૂટબોલ પ્રમુખ બ્રાયન જીમેનેજ પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવેલ છે તો તેના ઉપર એન્ટી ડોપિંગ મામલે આ પ્રતિબંધ છે એ આવેલો છે અહીંયા એક વાત કરીએ એન્ટી ડોપિંગ સંદર્ભે સંકળાયેલી સંસ્થા વાડા જેને બોલાય છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી અને આ સંસ્થાની સ્થાપના વર્ષ ઓગણીસો ને નવ્વાણુંમાં થયેલી છે અને ત્યારથી માંડી અને આજ સુધી આ સંસ્થા છે એ એન્ટી ડોપિંગ બાબતે ઘણું કાર્ય છે એ કરી રહી છે ત્યારબાદ વાત કરીએ દર વર્ષે સાતમી એપ્રિલને વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે મિત્રો આપણે જણાવી દઈએ કે અહીંયા એક શોર્ટ ફોર્મવાળો પ્રશ્ન પણ રહેલો છે જેને બોલી શકાય ડબ્લ્યુ એચ ઓ જેને આપણે બોલી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંગઠન મહત્ત્વની વાત એ પણ છે કે સાતમી એપ્રિલ ઓગણીસો ને અડતાલીસના રોજ વિશ્વ આરોગ્ય સંગઠનની સ્થાપના થયેલી અને તેના માનમાં દર વર્ષે સાતમી એપ્રિલને વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો હાલમાં કોલકત્તામાં ફિનિક્સ ઇન્ડિયા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ગ્રુપે કુદરતી ગેસ આધારિત બસ સેવા શરૂ કરવાની તૈયારી કરી લીધેલી છે મિત્રો આપને જણાવી દઈએ કે જૈવ ગેસ આધારિત આ બસ સેવાની શરૂઆત સાતમી એપ્રિલ બે હજાર સત્તરથી થશે ત્યાર પછી એક વાત એ પણ કરી શકાય કે ફિનિક્સ ઇન્ડિયા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા કયા શહેરમાં જૈવ ગેસ આધારિત બસ શરૂ કરવામાં આવી તો આપે કોલકત્તા છે તેને યાદ રાખવું ઘટે એટલે કે કોલકત્તા શહેરની અંદર સૌપ્રથમ શરૂઆત છે એથેલી ત્યાર પછીની વાત કરીએ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઝારગ્રામને આ રાજ્યનો બાવીસમો જિલ્લો જાહેર કરવામાં આવેલ છે હાલ પશ્ચિમ બંગાળ રાજ્યના રાજ્યપાલ તરીકે કેસરીનાથ ત્રિપાઠી ફરજ બજાવી રહ્યા છે ત્યાર પછીની વાત એ પણ કરી શકાય કે વધુમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બસો કરોડ રૂપિયા આ ઝારગ્રામ જિલ્લાના વિકાસ માટે વાપરવાની જાહેરાત કરેલી છે ત્યાર પછીની વાત કરીએ એસ એ એસઈ સીના નાણાં મંત્રીઓની એક બેઠક ભારતની રાજધાની દિલ્હી શહેરમાં આયોજિત કરવામાં આવી હતી મિત્રો આપણે એસ એ એસિનું પૂરું નામ જણાવીએ તો એ નામ થાય છે સાઉથ એશિયા સબ રિજિયોનલ ઇકોનોમિક ઇકોનોમિક કો ઓપરેશન અને આ એસ એસસીનું સાતમું સભ્ય મ્યાનમાર દેશ બનેલ છે અને તેણે પણ દિલ્હી ખાતેની બેઠકમાં હાજરી આપી હતી ત્યારબાદ વાત કરીએ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા પોલીસ વડા તરીકે ગીથા જોહરીને ચાર્જ આપવામાં આવેલ છે મિત્રો આપણે જણાવી દઈએ કે ગીથા જોહરી પહેલા ગુજરાતના ડીજીપી તરીકે પી પી પાંડે ફરજ પર હતા એટલે કે તેઓ આ ફરજ નિભાવી રહ્યા હતા અને ગુજરાતના પ્રથમ મહિલા પોલીસ વડા તરીકે ગીતા જોહરીને આપણે યાદ કરીશું મિત્રો આ તકે એક પ્રશ્ન મને એ પણ યાદ આવે છે અને એ પ્રશ્ન છે ભારતના સૌપ્રથમ આઈપીએસ અધિકારી જે મહિલા હતા તે અને એ હતા કિરણ બેદી ત્યાર પછીની વાત કરીએ તો પાંચમી એપ્રિલ ઓગણીસો એકસઠના રોજ ભારતના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ નર્મદા યોજનાનું ભૂમિપૂજન કર્યું હતું મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ નર્મદા યોજના છે એનું નહેર તંત્ર વિશ્વનું સૌથી મોટું નહેરતંત્ર તરીકે ઉભરી રહ્યું છે એટલે કે વિશ્વના સૌથી મોટા નહેરતંત્રમાં નર્મદાનો સમાવેશ થાય છે અને હાલ તેનું નહેર તંત્ર છે એ છે ચુમ્મોતેર હજાર છસો છવ્વીસ કિલોમીટર ત્યારબાદ વાત કરીએ છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ મહાત્મા ગાંધીએ ગુજરાતના દાંડી ગામે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરી અંગ્રેજો સામે મોરચો માંડ્યો હતો મિત્રો આપને જણાવી દઈએ કે દાંડી યાત્રાની શરૂઆત અમદાવાદથી થયેલી અને તેની શરૂઆતમાં અઠ્યોતેર જેટલા સાથીઓ છે એ જોડાયા હતા અને આ યાત્રા પાંચમી એપ્રિલે દાંડી પહોંચી હતી અને છઠ્ઠી એપ્રિલે મીઠાના કાયદાનો ભંગ થયો હતો ત્યાર પછીની વાત કરીએ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ દેશમાં પાંચમી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે મિત્રો આપણે એક વાતથી વાકેફ કરીએ કે સૌ વખત રાષ્ટ્રીય સમુદ્રી દિવસ છે એ વર્ષ ઓગણીસો ને ચોસઠમાં મનાવાયો હતો ત્યારબાદ વાત કરીએ ત્રીજી એપ્રિલ બે હજાર સત્તરના રોજ મહેશકુમાર જૈને આઈડીબીઆઈ બેંકના પ્રબંધક નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકેનો પદભાર સંભાળી લીધેલ છે મિત્રો આપને અહીંયા આઈડીબીઆઈનું પૂરું નામ જણાવ્યું તો એ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા જોઈએ મિત્રો આજનો સવાલ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ દેશમાં કયા દિવસે મનાવવામાં આવે છે તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો તેને શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો આ વીડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર